એક સમય હતો જ્યારે લોકો ગુજરાતી ફિલ્મો જોવાનું પસંદ ન કરતા, અને આજે એક સમય આવ્યો છે જ્યારે લોકો ગુજરાતી ફિલ્મોની ચર્ચા ચારે બાજુ કરી રહ્યા છે. આ ગુજરાતી ફિલ્મોનો યુગ બદલવાની શરૂઆત તો ઘણા સમયથી થઈ હતી, પણ તેને હાઇલાઇટ કરવાનો શ્રેય જાય છે સિનેમેન પ્રોડક્શનને, જેમણે કેવી રીતે જયશથી કશેક પહોંચવાનો સફર શરૂ કર્યો હતો અને આજે રોંગ સાઈડ રાજુ સાથે રાઈટ સાઈડ પકડી છે. આજે રૂબરૂ થઈએ મિખિલ મુસાલેને, જેમણે આ સફરને જીવી છે અને દરેક પળના ભાગ બન્યા છે. તો આજે આપણે રૂબરૂ થઈ રહ્યા છે મિખિલ મુસાલેને, જેઓ રાઇટર છે, ડિરેક્ટર છે, અને કહી શકાય કે જે નવો ગુજરાતી મૂવીઝનો ટ્રેન્ડ ચાલુ થયો છે એમાં એક મોટી ભૂમિકા તમે ભજવી રહ્યા છો. જ્યારે આપણે પહેલાં પરિચયની વાત કરીએ તો શરૂઆત તો કરશું કે તમારા કોલેજ લાઈફથી. એક એન્જિનિયરિંગ સ્ટુડન્ટ છો અને તમે ફિલ્મ લાઈનથી જોડાયા, આ બંને મિક્સ મેચ ના થાય કઈ રીતે થયું? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક્સ નિશા ફોર ઇન્વાઇટિંગ મી. આ બહુ જ એક્સાઇટિંગ પ્રોસેસ રહી છે, આખી બહુ એક્સાઇટિંગ જર્ની રહી છે. ઘણા બધા લોકો મને પૂછે છે કે એન્જિનિયરિંગ સે ફિલ્મ મેકિંગ કા ક્યા લેના દેના. જ્યારે મેં એન્જિનિયરિંગ કર્યું હતું અને જ્યારે એન્જિનિયરિંગ લીધું હતું, આઈ વોઝ ઓલવેઝ અ વેરી એવરેજ સ્ટુડન્ટ. અમે લોકો આઈ વોઝ નેવર અ ગ્રેટ સ્ટુડન્ટ. અને એન્જિનિયરિંગ જ્યારે મેં ચાલુ લીધું કરવાનું, જ્યારે હું ભણતો હતો ત્યારે એવું કોઈ આઈડિયા નહોતો કે ફિલ્મ્સમાં જઈશ અને ફિલ્મ મેકિંગ કરીશ. આઈ થિંક સો એક ઇવેન્ચ્યુઅલ પ્રોસેસ રહી છે. થર્ડ યરમાં જ્યારે હું આવ્યો ત્યારે મેં ઘણો ઇન્ટરેસ્ટ લીધો શોર્ટ ફિલ્મ્સ બનાવવા માટે, અને થોડુંક થિયેટર કરતો હતો એન્ડ ઘણી બધી ફિલ્મ્સ જોતો હતો. એન્ડ પછી મારી બે ત્રણ શોર્ટ ફિલ્મ્સ હતી, દે ગોટ નેશનલી એવોર્ડેડ. ત્યારે એવું લાગ્યું કે આ પ્રોફેશનને થોડુંક સિરિયસલી લેવાય, અને ત્યારબાદ આઈ થિંક સો આઈ હેવ નેવર લુક બેક. પછી તો હવે પૂર્વ ભૂમિકા દર્શક મિત્રોને એમ આપી દઈએ કે જે નવી મૂવીઝ ગુજરાતીમાં આવી રહી છે, કેવી રીતે જઈશ, બે યાર, અને હાલમાં રિલીઝ થયેલી રોંગ સાઈડ રાજુ, તેઓથી જોડાયેલા છે. તેના પ્રોડ્યુસર ડાયરેક્ટર રહ્યા છે, ક્રિએટિવ ડાયરેક્ટર રહ્યા છો, સાથે અત્યારે રોંગ સાઈડ રાજુમાં તમે ડાયરેક્શન કર્યું છે. તો કહી શકાય કે એક નવો ટ્રેન્ડ ગુજરાત મીડિયા માટે આપણને જોવા મળી રહ્યો છે, ફિલ્મ્સ માટે જોવા મળી રહ્યો છે. તો જ્યારે તમને થોડું લાઇકિંગ થવા લાગ્યું, તમે થોડી શોર્ટ ફિલ્મ્સ બનાવી, એન્જિનિયરિંગમાં રહીને બી તમને કલા તરફી થોડું કહી શકાય કે તમારું ધ્યાન આગળ હતું, તમે એક કંપની ચાલુ કરી. આ મૂવીઝને એડનું તો આગળની વાત છે, પણ તમે એક કંપની ચાલુ કરી, એનો વિચાર કેવી રીતે આવ્યો? એ ઇનફેક્ટ મારી બહેન પણ આ ફિલ્મમાં છે અને એ બી એક્ટર છે, એનું નામ છે શ્રદ્ધા મુસાલે. સો એને મારું કરિયર મારા પહેલાં બહુ જ પહેલાં સ્ટાર્ટ કરી દીધું. સો શી હેઝ ઓલવેઝ બીન એન ઇન્સ્પિરેશન, એન્ડ ઇન્સ્પિરેશન નોટ જસ્ટ ફોર ધ ક્રાફ્ટ એન્ડ ફોર ધ ટેલેન્ટ, બટ જે અમુક લાઈફના ડિસિઝન્સ લેવાય. તો આઈ વોઝ વેરી શ્યોર કે જે જર્નીથી એ ગઈ છે અને જે ભૂલો એને કરી છે એ ભૂલો હું ના કરું, એને શી ઓલ્સો મેડ શ્યોર દેટ આઈ ડોન્ટ ડૂ દેટ. તો જ્યારે હું ગ્રેજ્યુએશન પતાવી રહ્યો હતો 2010માં, ત્યારે મેં એક વસ્તુ માર્ક કરી કે આઈ ઇધર હેડ અ વે કે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાઉં, હું અસિસ્ટ કરું, હું અસિસ્ટન્ટ ડિરેક્ટર બનું અને પછી હું મારી ફિલ્મ બનાવું. પણ મેં આવું મારું પર્સનલ ઓબ્ઝર્વેશન છે કે આ જર્ની ઘણીવાર બહુ જ લાંબી થઈ જાય છે, એન્ડ નોટ નેસેસરલી દેટ યુ માઇટ એન્ડ અપ બિકમિંગ અ ડિરેક્ટર. અને આઈ હેડ ધીસ સ્ટ્રોંગ અર્જ ઓફ ટેલિંગ સ્ટોરીઝ. એન્ડ એ વખતે જ 2010માં મને અભિષેક જૈન મળ્યો, જે મારા કરતાં વધારે એક્સપિરિયન્સ હતો, એન્ડ હી વોઝ અસિસ્ટિંગ સુભાષ ગાઈ, અને અમે બંને અમદાવાદથી હતા. અમે લોકો અમદાવાદમાં મળ્યા અને અમે લોકોએ આ કંપની સિનેમેન પ્રોડક્શન્સ સ્ટાર્ટ કરવાનું વિચાર્યું, જેમાં અમે લોકો એડ ફિલ્મ્સ ફીચર ફિલ્મ્સ બનાવીશું. એ વખતે બંનેને આઈડિયા નહોતો કે કેવી રીતે કરીશું, શું બનાવીશું એન્ડ વોટ વિલ બી અ ફ્યુચર. બટ અમને એક ખાતરી હતી કે જે પણ કરીશું અમદાવાદમાં રહીને કરીશું અને આપણા ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ પર કરીશું. એ એક બહુ મોટી વસ્તુ હોય છે, કારણ કે જનરલી આપણે જોઈએ છે ગુજરાતી ભાષા માટે ગુજરાતીઓને એટલો લગાવ નથી, તેઓ હિન્દી પ્રત્યે વધારે આકર્ષાય છે. અને અત્યાર સુધી આપણે ગુજરાતી મૂવીઝમાં એનો એવો ટ્રેન્ડ જોયો છે, ખૂબ જ ગામડાની ને એ બધી પરિસ્થિતિ દેખાડતા હોય છે, પણ હવે બદલાઈ રહ્યો છે. પણ જ્યારે તમે આપણા તમારા લાઈફની વાત કરી રહ્યા છે, તો તમે એક તો મહારાષ્ટ્રીયન ફેમિલી, તમારા સિસ્ટર પણ પહેલી વાર મિસ ઇન્ડિયામાં પાર્ટિસિપેટ કર્યું ને આજે એક ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સારું નામ જામી રાખ્યું છે, એવામાં ફેમિલીનો સપોર્ટ કેવી રીતે મળ્યો? કારણ કે મહારાષ્ટ્રીયન ફેમિલી ગુજરાતમાં વસેલી, ત્યાંથી કઈ રીતે પ્રતિસાદ મળ્યો? એ લોકો ઇનફેક્ટ હંમેશા સપોર્ટ કર્યો છે, હંમેશા એવી ઇન્ડિપેન્ડન્સ આપી છે કે તમને જે કરવું લાઈફમાં વી વિલ સપોર્ટ યુ. ડેફિનેટલી
જ્યારે શ્રદ્ધા ફેમિનામાં ગઈ ફ્રોમ બિંગ અ સાયન્સ સ્ટુડન્ટ, અને જ્યારે હું પણ એન્જિનિયરિંગથી ફિલ્મ મેકિંગમાં ગયો, તો ડેફિનેટ દેવો વરિડ કે આગળ કઈ રીતના હશે, બીકોઝ આ ફિલ્મમાં ઇન્સિક્યોરિટી ઘણી હોય છે. બટ ઇવેન્ચ્યુઅલી એ લોકો જોયું કે અમારું એક વિઝન હતું, જે વસ્તુ પ્લાન કરી હતી બધી રીતે ના થઈ, થતી ના ગઈ. ડેફિનેટલી ઇટ ટુક અ લોટ ઓફ ટાઈમ ફ્રોમ 2010 ટુ 2016, બટ એમનો સપોર્ટ હંમેશા રહ્યો છે અને હમણાં બી છે. તમને જે કરવું હોય લાઈફમાં તમારી રીતે કરવાનું. ચોક્કસ, ફેમિલી સપોર્ટ હોય તો જ આગળ વધી શકાય. પણ તમારા તમારા બેન આ જ ઇન્ડસ્ટ્રીમાં છે, તો તમને એક્ટિંગ તરફી ઝુકાવ ન થયો, ડિરેક્શન તરફી થયો, ત્યાંથી શ્રદ્ધાનો કઈ રીતે સપોર્ટ મળ્યો? શ્રદ્ધા હંમેશા ટેલિવિઝનમાં જોડાઈ છે, અને એક એક્ટર અને એક ડિરેક્ટરના એસ્થેટિક્સ તો બહુ જ અલગ હોય છે. સો ડેફિનેટલી એની જર્ની હેઝ બીન વેરી ડિફરન્ટ ફ્રોમ માઇન. અમે લોકો ઇનફેક્ટ 6 વર્ષ થઈ ગયા હતા કે હું એક્ટ્રેસ બનાવી રહ્યો હતો અને એક્ટિંગ કરી હતી. અમને ક્યારેય મોકો મળ્યો નહીં જોડે કામ કરવાનો, બટ ફાઇનલી રોંગ સાઈડ રાજુમાં એને બહુ જ સારો રોલ કર્યો છે. બહુ નાનો રોલ છે પણ બહુ સારો રોલ છે. એન્ડ શી ઇઝ પ્લેઇંગ ધ કેરેક્ટર ઓફ વોટ યુ આર ડુઈંગ નાઉ. શી ઇઝ પ્લેઇંગ અ કેરેક્ટર ઓફ ટીવી જર્નલિસ્ટ. ઓકે ઓકે, સો ધેટ વોઝ વેરી એક્સાઇટિંગ. ઓકે, તો કહી શકાય કે ભલે એક ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી હોય કે મૂવી હોય, બધા એક સંકળાયેલા હતા અને ત્યાંથી થોડો ઘણો સપોર્ટ મળ્યો. જ્યારે એડ ફિલ્મ્સની વાત આવે છે, તો તમે ગુજરાતમાં રહીને એડ ફિલ્મ્સ કરો અને મહારાષ્ટ્ર કે મુંબઈમાં રહીને એડ ફિલ્મ્સ કરો, તો બંનેનો જોવાનો કે પ્રોડ્યુસ કરવાનો તરીકો મને લાગે છે થોડોક અલગ હોય છે. શું તમને એ ફરક દેખાય છે અત્યારે? હા, સિનેમેન પ્રોડક્શન્સ કંપની સ્ટાર્ટ કરવાનો વિઝન જ એક હતો કે અમે લોકો ગુજરાતમાં રહીને એવી ફિલ્મ્સ બનાવીએ, ગુજરાતમાં રહીને એડ ફિલ્મ્સ બનાવીએ, ગુજરાતમાં રહીને ફીચર ફિલ્મ્સ બનાવીએ, ગુજરાતી ફિલ્મ્સ બનાવીએ, અને અહીંયાનું જ ટેલેન્ટ લઈએ, ત્યાંના જ લોકો જોડે કામ કરીએ, અને એ ઇન્ડસ્ટ્રીમાં જ કંઈક કરવાનું ટ્રાય કરીએ. સો ગુજરાતમાં રહીને એડ ફિલ્મ્સ બનાવવાનો મેઇન ઇન્ટેન્શન એ હતો કે ગુજરાતમાં એવી ઘણી બધી બ્રાન્ડ્સ છે અને એમને નર્ચર કરવા માટે ઇધર એમના પાસે ઓપ્શન હોય છે કે કોઈ ગુજરાત બેઝ કંપની જોડે કામ કરે, અને ઇધર દે ગો થ્રુ કંપની ઇન બોમ્બે. સો અમે લોકો એક વસ્તુ માંગ કરી કે ઘણી સારી સારી બ્રાન્ડ્સ છે, બ્રાન્ડ્સ વિચ હેવ અ વેરી સ્ટ્રોંગ કલ્ચર, વિચ આર વેરી સ્ટ્રોંગ ટ્રેડિશન, એ લોકો બોમ્બે એડફિલ્મ બનાવવા જાય છે, બોમ્બેની એજન્સીસ પાસે જાય છે. તો મેં વિચાર્યું કે કેમ આપણે રહીને અહીંયાની ગુજરાતની બ્રાન્ડ છે જે એઝ અ ગુજરાતી હું વધારે એમને અંડર જાણી શકું, એન્ડ આઈ નો ધેમ મચ બેટર દેન સમવન થર્ડ પર્સન વુડ નો. સો વાય કાન્ટ વી મેક એડફિલ્મ્સ વિથ બ્રાન્ડ્સ ઓફ ગુજરાત? એન્ડ હેન્સ વી સ્ટાર્ટેડ મેકિંગ એડફિલ્મ્સ. And એવી એડ ફિલ્મની જર્ની રહી છે અમારી. તો ટેકનિકલ સપોર્ટ શું મળી રહે છે? કારણ કે મુંબઈમાં તમે જોવા જાઓ તો આખી ઇન્ડસ્ટ્રી વસેલી છે, તો તમને અહીંયા ટેકનિકલ સપોર્ટ ખાસો મળી જાય છે. અમદાવાદમાં એવા ટેકનિકલ સપોર્ટ ઊભા કરવા માટે કે મેળવવા માટે કેટલો પ્રોબ્લેમ થયો? ઇનફેક્ટ એક પ્રોબ્લેમ તો કોમન રહ્યો છે ફીચર ફિલ્મ્સ અને એડ ફિલ્મ્સ બંનેમાં. જ્યારે અમે લોકો અમારી ફર્સ્ટ એડ ફિલ્મ બનાવી રહ્યા હતા અને જ્યારે અમે લોકો ઇનફેક્ટ ફર્સ્ટ ગુજરાતી પિક્ચર બનાવી રહ્યા હતા અમારી જે કેવી રીતે જઈશ છે, ત્યારે ફ્રોમ ટેકનિકલ સપોર્ટ, ટીમ ઊભી કરવી કે કેમેરાઝ હોય કે ટુ ગેટ ધ બેસ્ટ ક્રુ એન્ડ ટુ ગેટ એક્ટર્સ ઓન ધ બોર્ડ, ટુ ગેટ લોકેશન્સ, એ ફાઇટ અને સ્ટ્રગલ તો આઈ થિંક સો એ અત્યાર સુધી છે, અને આઈ થિંક સો એ તો સ્ટ્રગલ રહી જ છે. પણ અમારો અટેમ્પ્ટ એ જ છે કે ગુજરાતમાં રહીને જ ફિલ્મ્સ બનાવીએ, ત્યાંના લોકોને જ પાર્ટિસિપેટ કરાવીએ, અને ત્યાંના ટેલેન્ટ જોડે જ કામ કરીએ, અને ત્યાંની ઇન્ડસ્ટ્રીને ઊભી કરીએ. તો કહી શકાય ઇકોનોમિકલી બી થોડોક સપોર્ટ ત્યાંથી મળી રહે છે? કારણ કે મુંબઈમાં આજે તમે જોવા જાઓ તમને બધા કહી શકાય બધા સોર્સિસ લેવા માટે ખાસો એક મોટો અમાઉન્ટ પે કરવો. ડેફિનેટલી એ જ અટેમ્પ્ટ હતો કે લોકેશન્સથી લઈને ટેલેન્ટથી લઈને ઇટ ઇઝ મચ મોર વાયબલ દેર, અને ત્યાં લોકો બી છે. તો જે ટેલેન્ટ ગુજરાતથી લઈને બોમ્બે માઇગ્રેટ કરતું હતું, એમને અમે કેવી રીતે રોકીએ અને એ લોકો જોડે કેવી રીતે કામ કરીએ? સો એ પ્રેક્ટિકલ ડિસિઝન એ જ હતો કે આટલું વાયબલ છે, આટલું પ્રેક્ટિકલ છે કરવું, તો કેમ લોકો નથી કરી રહ્યા? સો 2010 થી બસ અમારી એજ સ્ટ્રગલ રહી છે કે ત્યાં રહીને કેવી રીતે સારી ફિલ્મ્સ બનાવીએ. ઓકે, તો હવે ફિલ્મ્સ પર આવીએ. કારણ કે એક દોર હતો ગુજરાતી ફિલ્મોનો કે યંગસ્ટર્સ તો ક્યારેય જોવા જતા જ નહોતા, અને કહી શકાય કે ખૂબ જ ગામડાઓમાં એ મૂવીઝ ચાલતી હતી. શહેરોમાં જે કહી શકાય 4 મોટા શહેરો છે ત્યાં બિલકુલ જોવાતી નહોતી.
એ દિશા બદલવી એક મોટો રેવોલ્યુશન કહી શકાય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આવ્યો છે, અને કેવી રીતે જઈશ એ પાયોનિયર કહી શકાય એના માટે કેટલા સ્ટ્રગલ થયા, એના માટે શું રહ્યું જર્ની? ઇનફેક્ટ એ સ્ટ્રગલનું હું એક ભાગ જ છું. મને યાદ છે 2012માં જ્યારે એ સપનું જોયું હતું અભિષેકે, અને ઓલ ક્રેડિટ ગોઝ ટુ હિમ કે જ્યારે એને કેવી રીતે જઈશ બનાવી, ત્યારે હું એની પાછળ હતો બટ એઝ અ એસોસિએટ ડિરેક્ટર. ત્યારે લોકોએ અમને વિશ્વાસ ના કર્યો, ત્યારે અટેમ્પ્ટ જ હતું કે એક ડિસન્ટ ગુજરાતી ફિલ્મ બનાવીએ, એન્ડ બહુ સ્ટ્રગલ કરી, ફાઇનલી વી કુડ મેનેજ ટુ મેક અ ડિસન્ટ ગુજરાતી ફિલ્મ. પછી 2014માં અમે લોકોએ 2 બનાવી, ત્યારે અટેમ્પ્ટ હતો કે કેવી રીતે જઈશ કરતાં સારી પિક્ચર બનાવીએ, એન્ડ દેટ ઓલ્સો ગોટ વેલ રિસીવડ, એન્ડ એમાં વધારે અપ્રિસિએશન મળ્યું, વધારે સફળતા મળી. કદાચ અત્યાર સુધીની સૌથી સારી સફળતા હતી, ને હવે કદાચ રોંગ સાઈડ રાજુ તમને અપાવી જશે ડેફિનેટલી. અને એના પછી જ્યારે ત્રીજી પિક્ચર બનાવી હતી ત્યારે વધારે પ્રેશર આવી ગયું, અને આઈ ન્યૂ દેટ આઈ એમ ગોઈંગ ટુ મેક દેટ થર્ડ ફિલ્મ ઇઝ ગોઈંગ ટુ બી મી એઝ અ ડિરેક્ટર. તો બહુ જ એન્ટિસિપેશન હતું, બહુ એક્સપેક્ટેશન હતી લોકોની, બટ અમારું અટેમ્પ્ટ જ હતું કે કેમ કે બધી બહુ જ સિમિલર ટાઈપની ફિલ્મ્સ આવી રહી હતી આફ્ટર 2, તો કેમ કંઈક અલગ ટ્રાય ના કરીએ, કેમ થોડુંક બીજું કોઈ જોનર ટ્રાય ના કરીએ. સો આઈ મી એન્ડ માય કો રાઇટર્સ કરણ વ્યાસ એન્ડ નિરેન ભટ્ટ, અમે લોકો એક રોંગ સાઈડ રાજુની સ્ક્રિપ્ટ લખી. અમને 1.5 વર્ષ લાગ્યા સ્ક્રિપ્ટ લખવામાં, એન્ડ ફાઇનલી ધ મૂવી ઇઝ આઉટ ડેર, ઇટ ઇઝ રિલીઝ. ચોક્કસ. તો પહેલાં તો 2 વાત કરવાનું મને મન થાય છે, કારણ કે આપણે જોયું છે ડાયલોગ ડિલિવરી જે હોય છે અથવા ડાયલોગ્સ જે રીતના આપવા જરૂરી છે ગુજરાતી લોકોને, કે એ જે રીતના હતું કદાચ બધાને સ્પર્શી ગયું, ને એક બહુ સારી રીતે યંગસ્ટર્સે એને લીધું છે. તો શું એક ડાયલોગ ડિલિવરી હોય કે સ્ટોરી હોય, પણ એના માટે સ્ક્રીન પ્લે જે રીતે બનાવવો પડે એ કેટલો મહત્ત્વનો હવે દેખાઈ રહ્યો છે તમારા માટે? તમને ડેફિનેટલી સ્ક્રિપ્ટ જ ફંડામેન્ટલ હોય છે, કોઈ બી સ્ક્રિપ્ટ પર પાયો છે કોઈ બી ફિલ્મનો. અને જ્યારે આપણે રિજનલ ફિલ્મ્સની વાત કરીએ, રિજનલ ફિલ્મ્સનું ફોટેજ એ હોય છે કે ઇટ હેઝ દેટ કોલોક્યુલ પાવર, ઇટ હેઝ દેટ ક્વોલિટી ટુ કનેક્ટ ધ ઓડિયન્સ ઇન્સ્ટન્ટેનિયસલી. રિજનલ સ્ટોરીઝમાં જ એ પાવર હોય છે બીકોઝ ઓફ ધ લેંગ્વેજ, બીકોઝ ઓફ ધ કેરેક્ટર્સ, કે તમે ઓડિયન્સના કે વ્યુઅરના જેટલા નજીક, બહુ જ નજીક પહોંચી શકો, જે પ્રોબેબલી હિન્દી ફિલ્મ્સમાં કે બીજી ફિલ્મમાં નથી હોતું. તો એ જ વસ્તુ જે રાઇટર્સ હતા નિરેન ભટ્ટ અને ભાવેશ માંડેલિયાએ, એ વસ્તુનું એ લોકોએ બહુ સારી રીતે યુઝ કર્યો, એન્ડ એના જે ડાયલોગ્સ હતા એ બહુ જ કોલોકલ હતા, એનું એક કનેક્ટ હતું, એમાં એક અર્ધીનેસ હતી, એના કેરેક્ટર્સ બહુ રિલેટેબલ હતા. આઈ થિંક સો એ બધી વસ્તુઓ જ વર્ક કરી છે એ ફિલ્મમાં, અને એટલે જ એ ફિલ્મ બહુ વખણાય છે અને આજે બી જોવાય છે વારંવાર. પણ કેરેક્ટર્સને પસંદગી કરવા, કારણ કે ઘણું ટેલેન્ટ ભરેલું છે ગુજરાતમાં, પણ એને પસંદગી કરીને સ્પેસિફિક કેરેક્ટર માટે વ્યક્તિની પસંદગી કરવી કેટલી ડિફિકલ્ટ બની? વેલ, અમે લોકો તો જ્યારે રિજનલ ફિલ્મની સ્ટોરી લખીએ છીએ, અને અમે લોકો જે સ્ટોરીઝ લખીએ છીએ દે આર મોસ્ટલી અરાઉન્ડ અસ, બધા પાસે સ્ટોરીઝ છે. ઇનફેક્ટ એવરી વન ઇઝ અ સ્ટોરી ટેલર, ઇટ ઇઝ જસ્ટ દેટ કે અ સ્ટોરી ટેલર ચૂઝિસ ટુ રાઇટ અ સ્ટોરી એન્ડ પ્રોજેક્ટ ઇટ. તો અમે લોકો જ્યારે કેરેક્ટર્સ લખીએ છીએ ત્યારે એ કોઈ બીજી દુનિયાના કેરેક્ટર્સ નથી હોતા. ઇનફેક્ટ દોઝ આર કેરેક્ટર્સ વિચ આર અરાઉન્ડ અસ, ઇઝ જસ્ટ દેટ એ લોકો કેરેક્ટર્સમાં કંઈક વિશેષતા હોય, એવું કંઈક અનયુઝ્યુઅલનેસ હોય જે લોકોને એમને જોવા ગમે. તો ઇનફેક્ટ બધા જ કેરેક્ટર્સમાં તમે એક, અને બધા જ સ્ટોરીઝમાં અમારી જે ત્રણેય ફિલ્મ છે, તમે કોમન વસ્તુ જોશો કે દોઝ હેવ બીન વેરી રિયલિસ્ટિક સ્ટોરીઝ. ફોર એક્ઝામ્પલ, કેવી રીતે જઈશ વોઝ અ સ્ટોરી અબાઉટ અ ગાય હુ વોન્ટ્સ ટુ ગો ટુ યુએસ, અને જે યુએસ જવાનું જે ફેસિનેશન છે અમોંગ ગુજરાતીઝ, દેટ્સ અ વેરી વેલ નોન ફેક્ટ. સો કેવી રીતે જઈશ વોઝ અબાઉટ દેટ. 2 તમે જોશો, એક 2 ભાઈબંધની સ્ટોરી છે, અને ધ સ્ટોરી ઇઝ ઇન એન્ડ અરાઉન્ડ એસ્પિરેશન્સ એન્ડ અરાઉન્ડ ડોઝ ટુ ફ્રેન્ડ્સ, એન્ડ ઇટ વોઝ વેરી મચ અબાઉટ ધ કોલોકેલ એન્ડ કેટલી કલ્ચર ઓફ અમદાવાદ. તો એ સ્ટોરીમાં અને એ ફિલ્મમાં અમે લોકોએ ટ્રાય કર્યું કે એ વસ્તુ કેટલી ઉમેરી શકાય. જ્યારે આપણે રોંગ સાઈડ રાજુની વાત કરીએ, તો રોંગ સાઈડ રાજુ ઇઝ ડેફિનેટલી અ બિટ મોર એમ્બિશિયસ પ્રોજેક્ટ, અને બહુ જ અલગ બી ફિલ્મ હતી, પણ એના કેરેક્ટર્સ છે એટલા જ અર્ધી છે, એટલા રિલેટેબલ છે અને એટલા જ લોકલ છે.
તો હવે આપણે રોંગ સાઈડ રાજુ પર આવીએ, કારણ કે આ મૂવી અત્યાર સુધીની આપણે જોયેલા છે કદાચ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સૌથી મોટી હોઈ શકે, ફેન્ટમ, જે અત્યારે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેનું સૌથી મોટું નામ છે, એ બેનર તમારી સાથે જોડાયું. કઈ રીતે તમે આકર્ષ્યા સચિન જિગર જેવા મોટા મ્યુઝિક ડિરેક્ટર્સને તમે સાથે જોડાયા છો? કહી શકાય બહુ મોટી મોટી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વ્યક્તિઓ છે, સિંગર્સથી લઈને બધા જ તમારી સાથે જોડાયેલા છે, પણ આ બધું પોસિબલ કેવી રીતે થયું? વેલ, આ બધાનો શ્રેય સ્ક્રિપ્ટને જ આપીશ, અને આઈ થિંક સો દરેક પગલે અને દરેક સ્ટેજે સ્ક્રિપ્ટને જ અમે જીતાડ્યું છે. અને તો જેમ મેં તમને કીધું કે 2014 મેં અને મારા કો રાઇટર્સ આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાનું ચાલુ કર્યું, ત્યારે અમે લોકોને 1.5 વર્ષ લાગ્યો સ્ક્રિપ્ટનો ફર્સ્ટ ડ્રાફ્ટ પૂરો કરવા. એન્ડ સ્ક્રિપ્ટમાં બહુ જ રિસર્ચ ગયું, અમે લોકો બહુ બધા લોયર્સને મળ્યા, અમે લોકો હાઈકોર્ટ ગયા, ગોઈંગ થ્રુ એક્સટેન્સિવ રિસર્ચ ઓફ મોર ધેન 500 ન્યૂઝ આર્ટિકલ્સ, બહુ જ ઇન્ટરનેશનલ ન્યૂઝ સ્ટોરીઝ વાંચી. અને ફિલ્મ એક જમ હતું, અમદાવાદમાં એક 2012 બહુ કોન્ટ્રોવર્શિયલ હિટ એન્ડ રન એક્સિડન્ટ થયો હતો, તો ફિલ્મની કહાની એની આજુબાજુ છે. અને જ્યારે સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ ત્યારે અમે લોકોએ નરેશન કરવાનું સ્ટાર્ટ કર્યું. એન્ડ એક્સિડન્ટ કે રાત ગાડી ફર્સ્ટ ટાઈમ ટુ સચિન જીગર એન્ડ દે લવ ધ સ્ક્રિપ્ટ. અને એમને ખાતરી હતી કે આ સ્ક્રિપ્ટમાં મ્યુઝિકનો બહુ સારો સ્કોપ છે, કેમ કે જે સિચ્યુએશન છે મ્યુઝિકની સોંગ્સની એ બહુ બધા અલગ ટેન્જન્ટ્સ પર છે. સો ફોર એક્ઝામ્પલ અમારું જે પહેલું ગીત છે દેટ ટોક્સ અબાઉટ ધ અંડરવેલ્યુ ઓફ ધ સિટી, જે શહેરમાં કેવી રીતે કેરેક્ટર્સ કામ કરે, પછી બીજો સોંગ છે એક બહુ સરસ મજાનો ફ્રેન્ચ ગુજરાતી સોંગ છે, અને ત્રીજું ગીત છે એક ગરબા ગીત છે. સો ડેફિનેટલી દેર વોઝ લોટ ઓફ મીટ ફોર ધેમ એન્ડ ધેટ્સ હાઉ ધે ઓલસો કેમ ઓન ધ બોર્ડ. એન્ડ રાજુ ગાડી ચલાવતો કે આ મ્યુઝિકને કેવી રીતે આગળ લઈ જઈએ અને કેવી રીતે એને પોપ્યુલર કરીએ. તો ગુજરાતી ફિલ્મ્સમાં તમે જોયું છે કે એટલા એવિડન્સ નથી હોતા મ્યુઝિક પ્રમોટ કરવાના, એટલે જ અટેમ્પ થયો હતો કે મ્યુઝિકને કેટલું વધારે પોપ્યુલર બનાવી શકીએ. એન્ડ ધેન્સ હાઉ કે મ્યુઝિક એક જાન હોય છે, તમે મૂવીને તમે જુઓ તો એક મ્યુઝિક જાન હોય છે, અને એમાં ખાસ કરીને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આટલા મોટા નામ વિશાલ દદલાની અને આપણે જોયા છે અરિજિત સિંઘ જેવા નામો જોડાયેલા છે, કહી શકાય કે ક્યાંક ડર હતો કે કઈ રીતે એક્ઝિક્યુટ થશે? ડેફિનેટલી, એટલે ઇટ વોઝ સચિન જીગર્સ વિઝન ઓનલી કે આ આટલા મોટા સિંગર્સ જોડે આપણે ગળાઈએ. ત્યારે જ્યારે એમને મને આઈડિયા આપ્યો હતો કે તો ત્યારે તો ઇટ વોઝ લાઈક અ ડ્રીમ, ઇટ વોઝ સપનું જ હતું, કે મને તો લાગ્યું જ નહોતું કે ગુજરાતી ફિલ્મ માટે ગાશે. પણ એમની મ્યુઝિક એટલું સારું હતું, તો જ્યારે એમને મ્યુઝિક સંભળાયું ટુ બોથ ઓફ ધેમ, આઈ થિંક સો દે ઇમિજિએટલી ગોટ ઓન ધ બોર્ડ એન્ડ અગ્રીડ રિગાર્ડલેસ ઓફ ધ લેંગ્વેજ. સો I think so, the music has been very legendary for us. અને તમે ગરબાને બાકાત નથી રાખ્યું એ મોટી વાત છે, કારણ કે એક તો ગુજરાતી ફિલ્મમાં એની એક માંગ પણ હોય છે, અને બીજું નવરાત્રી સમયે તમે આવા સોંગ્સ લઈને આવો છો તો કહી શકાય કે એક સારી લોકચાહના પણ મળતી હોય છે. એમાં ખાસ કરીને કીર્તિદાન ગઢવીજીને આ સોંગ માટે પસંદગી કરવી કદાચ એક તમારા કહી શકાય કે આઈસિંગ ઓન કેક જેવું થઈ. ડેફિનેટલી, એટલે મેં 4-5 વર્ષમાં જોઈ કે આટલી બધી ગુજરાતી ફિલ્મ્સ આવી, અને નવરાત્રિ આપણું ગુજરાતીનું સૌથી મોટું એક બહુ સ્ટ્રોંગ કલ્ચર છે, અને દેટ થિંગ ઓલવેઝ યુઝ ટુ હોન્ટ મી કે આજ સુધી એક પણ ગરબાનું ગીત ગુજરાતી ફિલ્મમાં કેમ નથી આવ્યું. એન્ડ ઓબ્વિયસલી ઇન અ વેરી કન્ટેમ્પરરી વે. અને ડેફિનેટલી મારી તેવી ઈચ્છા હતી કે મારી ફિલ્મમાં તો હું ગરબાનું ગીત નાખી જશ, એન્ડ ઓબ્વિયસલી એઝ પર અ સિચ્યુએશન એન્ડ નોટ યુ નો આઉટ ઓફ અ કોન્ટેક્સ્ટ. સો અમારી ફિલ્મની સ્ટોરી એવી છે કે એના નરેટિવમાં ડેફિનેટલી બેકડ્રોપમાં નવરાત્રિ છે, અને એ સિચ્યુએશન બહુ સારી રીતે શૂટ કરતી હતી, અને સચિન જીગરે બહુ સારું કમ્પોઝિશન કર્યું હતું, અને દેન ઇટ વોઝ હિઝ આઈડિયા ટુ હેવ કીર્તિદાનજી ઓન ધ બોર્ડ એન્ડ હેવ અ સોંગ સંગ બાય હિમ. ફેન્ટમને કઈ રીતે કન્વિન્સ કર્યું? ફેન્ટમ બોર્ડ પર આવો એ બહુ જ લાંબી સ્ટોરી હતી અને બહુ જ ઓર્ગેનિક સ્ટોરી હતી. ઇનફેક્ટ જ્યારે અમે લોકો ફિલ્મની સ્ક્રિપ્ટ કમ્પ્લીટ કરી અને અમારા જે ઇનહાઉસ પ્રોડ્યુસર્સ છે અભિષેક અને અમિત, મેં બંનેને સ્ટોરી નરેટ કરી અને આ બંનેને બહુ જ સારી લાગી, તો એમ દે ગોટ અગ્રીડ કે હા ઇસકો અપની થર્ડ ફિલ્મ બનાતે હૈ ઓર વી મસ્ટ પ્રોજેક્ટ ધીસ ફિલ્મ એઝ અ વેરી ડિફરન્ટ ફિલ્મ. પણ જ્યારે અમે લોકો વાત નરેશન્સ કરતા હતા ત્યારે અમને એક વસ્તુ ખટકતી હતી કે આ ફિલ્મનું વિઝન બહુ વધારે છે, કદાચ એનું પ્રોડક્શન માટે અમને કોઈની મદદ જોઈશે.
we might need some third person, you know, to help us to envision this project. So Amit Desai no idea to ke kyun na Phantom Films ko hum approach kare. Wo log aise type ki film banate hain. They are always eager to join hands with new people and youngsters. So we narrated the script to Vikas Bell. And the creative director is Chaitali Parmar. He is Amit ki bahut sari fan. That's how we got connected. And hame log ko ek script narrate kari and hum logo ne script bahut jaane. Ye waqt pe to it was not even decided ki ke hindi ma kare se Gujarati ma. But the script really liked it. એના પછી ઘણા બધા નરેશન્સ થયા એમના ટીમમાં બી ઘણા બધા નરેશન્સ અમે કર્યા એન્ડ દેન વી ફાઇનલી જોઈન્ડ હેન્ડ્સ સિનેમેન જોઈન્ડ હેન્ડ્સ વિથ ફેન્ટમ અને અમે લોકો એક ત્રણ ફિલ્મનો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો જેમાં ફર્સ્ટ ફિલ્મ વોઝ સપોઝ ટુ બી ડિરેક્ટેડ બાય મી સેકન્ડ વિલ બી બાય અભિષેક એન્ડ થર્ડ માટે અમે લોકો ખોજ કરી રહ્યા છે તો એ ગુજરાતી હશે કે હિન્દી હશે ડેફિનેટલી ઓલ ઓફ ધેમ ગુજરાતી ફિલ્મ્સ યા ઓ ગ્રેટ તો ગુજરાતી માટે એક નવી ખબર છે કે એક નવી હજી બે ફિલ્મો તમારા થ્રુ આવવાની બાકી છે ડેફિનેટલી અમારા માટે બહુ જ પ્રિવિલેજ હતું કે ફેન્ટમ ફિલ્મ્સ એવી આટલી મોટી કંપની ફોરેઝ ઇન ટુ રિજનલ ફિલ્મ્સ ધેટ ટુ ગુજરાતી એન્ડ ધેટ ટુ ચૂઝિસ ટુ જોઈન હેન્ડ્સ વિથ અસ આઈ ડોન્ટ થિંક સો એઝ અ ફર્સ્ટ ટાઈમ ડિરેક્ટર હું મારા ફિલ્મ પર 11 પ્રોડ્યુસર્સ હતા અને આટલું સારું મ્યુઝિક હતું આટલા સારા એક્ટર્સ હતા આઈ ડોન્ટ થિંક સો એઝ અ ફર્સ્ટ ટાઈમ મેકર હું આટલાથી વધારે કંઈક માગી શકું સ્ટોરી વિશે હું હજી એક જાણવા માગીશ કારણ કે આ એક રિયલ લાઈફ બેઝ સ્ટોરી છે તો તમે જોતા હો છો ઘણી બધી જો આવી રિયલ લાઈફ બેઝ સ્ટોરી હોય તો એમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ પણ આવતા હોય છે શું આ સ્ટોરીઝને લગતી વખતે રિસર્ચ કેટલું કામ આવ્યું અને કેટલા પ્રોબ્લેમ્સ કોઈ નડ્યા તમને કોઈ ફેમિલીઝને તમે મળ્યા એમને ડેફિનેટલી અમે લોકોને ખબર હતી કે અમે લોકો એક બહુ સેન્સિટિવ ટોપિકને ટચ કરી રહ્યા છે અને એ ટોપિક પર ફિલ્મ પ્રેઝન્ટ કરવી એ ભજવવી એ પહેલાંથી જ વી વર વેરી વેરી કોશિયસ અબાઉટ ઇટ ફિલ્મ એક હિટ એન્ડ રન એક્સિડેન્ટની આજુબાજુની સ્ટોરી છે 2002માં અમદાવાદમાં એક બહુ જ કોન્ટ્રોવર્શિયલ હિટ એન્ડ રન એક્સિડેન્ટ થયો હતો અને એક્સિડેન્ટ તો નહીં પણ એક્સિડેન્ટ પછી જે વસ્તુઓ થઈ મીડિયામાં કે પબ્લિકમાં કે જે પરસેપ્શન્સ હતા લોકોના દેટ વોઝ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ ફોર મી તો અમે લોકોએ એના આજુબાજુ જ એક ફિક્શનલ સ્ટોરી લખી ફિક્શનલ કેરેક્ટર્સ લખ્યા એન્ડ વી વેન્ટ થ્રુ અ લોટ ઓફ રિસર્ચ અમે લોકો હાઈકોર્ટ ગયા બહુ બધા લોયર્સને મળ્યા બહુ બધી ન્યૂઝ આર્ટિકલ્સ વાંચ્યા અને મેં અને મારા કો રાઇટર્સ છે કરણ વ્યાસ અને નિરેન ભટ્ટ એક સરસ મજાની ડ્રામા થ્રિલર ફિલ્મ લખી અને દેટ્સ હાઉ ઇટ ઇઝ નાઉ ઇટ્સ ધેર તો હવે મિખિલને જાણવું હોય તો શું જાણવું મિખિલને ગમે શું વેલ હું બધી ટાઈપની ફિલ્મ્સ જોઉં છું ફિલ્મ જોઉં તો મારું ઓબ્વિયસલી સૌથી સારું મનગમતી હોબી છે રીડિંગ ડેફિનેટલી કરું છું મને મ્યુઝિક સાંભળવું બહુ ગમે છે અલગ ટાઈપનું મ્યુઝિક સાંભળવું ગમે છે અને ફિલ્મ્સમાં પણ ડેફિનેટલી ફિલ્મ્સ તો બધી જ જોઉં છું પણ ડેફિનેટલી થ્રિલર્સમાં કે ડ્રામા થ્રિલર્સમાં કે સસ્પેન્સ ફિલ્મ્સમાં વધારે રસ છે એટલે જ્યારે જોઉં છું ત્યારે જોવામાં તો બધી ફિલ્મ્સ જોઉં છું પણ જ્યારે લખું છું કે બધા બનાવીશ ત્યારે પ્રોબેબલી આ જોનર જ વધારે બહાર આવે છે તો મે બી ફ્યુચર પ્રોજેક્ટ્સમાં બી આ જોનરને વધારે એક્સપ્લોર કરવા માંગીશ તો મિખિલ ફેમિલી ગાય છે કે પછી પાર્ટી બોય ઓર વેલ આઈ વુડ સે ઇટ્સ અ બેલેન્સ ઓફ થિંગ બેલેન્સ ઓફ બોથ મારી ફેમિલી બહુ ચિલ્ડ આઉટ છે એ લોકો બહુ જ લિબરલ છે તો ઘરે એવું કે રિસ્ટ્રેન્ટ નથી તો બોથ માય પેરેન્ટ્સ એન્ડ માય સિસ્ટર અમે લોકો ઘરે પણ બધી વાત ઓપનલી કરી શકીએ છીએ એટલે એવું ક્યારે ફીલ નથી થતું કે જે વાત હું ફેમિલીમાં કરી શકું ફ્રેન્ડ્સ જોડે જ કરું કે ફેમિલી ના કરી શકું તો એક બહુ જ ઓપન એન્વાયરમેન્ટ એમને આપ્યું છે અને મી એન્ડ શ્રદ્ધા બોથ બ્રધર સિસ્ટર વી રિયલી રિસ્પેક્ટ આર પેરેન્ટ્સ બિકોઝ ઓફ દેટ એન્ડ ધ કાઇન્ડ ઓફ એન્વાયરમેન્ટ વિચ દે હેવ પ્રોવાઇડેડ અસ એન્ડ કાઇન્ડ ઓફ ઓપન એન્વાયરમેન્ટ દે હેવ પ્રોવાઇડેડ એટ હોમ જેથી અમને બહાર જઈને એ વસ્તી વસ્તુઓ કરવાનું મન ના થાય જે વાતો અમે અને જે વસ્તુ અમે ઘરે જ કરી શકીએ ખરી વાત છે જ્યારે આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરી રહ્યા છીએ તો પહેલાં બહુ બજેટ ઓછા હતા અને હવે તમે જુઓ જે મૂવીઝ બની રહી છે ઓબ્વિયસલી એના બજેટ હાઈ છે શું એવા ફિનાન્સર એવા પ્રોડ્યુસર તમને મળી રહે છે પહેલાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અત્યારે આઈ થિંક સો સૌથી બેસ્ટ ફેઝમાં છે અત્યારે બહુ સારો ફેઝ ચાલી રહ્યો છે બહુ બધા ફિલ્મ મેકર્સ બનાવવા માગી રહ્યા છે
ઇનફેક્ટ તમે વાંચ્યું હશે કે નેક્સ્ટ યર 100થી વધારે ગુજરાતી ફિલ્મ્સ આવી રહી છે. બહુ બધા બોલિવૂડના પ્રોડક્શન હાઉસીસ આવી રહ્યા છે, બહુ બધા બોલિવૂડના એક્ટર્સ ગુજરાતી ફિલ્મ્સ કરી રહ્યા છે. તાર બહુ સારો ફેસ છે ડેફિનેટલી. પ્રોડ્યુસર્સે એમાં સ્કોપ જોયો છે અને બહુ જ સારી અલગ અલગ ટાઈપની ફિલ્મ્સ બની રહી છે. આઈ થિંક સો એઝ અ મેકર આઈ એમ પ્રિવિલેજ કે આઈ એમ ઇન દેટ ફેઝ વેર ધીસ ઇન્ડસ્ટ્રી ઇઝ બૂમિંગ એન્ડ આઈ ફીલ પ્રિવિલેજ દેટ આઈ એમ બિંગ અ પાર્ટ ઓફ ઇટ. તો અત્યારે આટલી જર્નીમાં આપણે જોવા જઈએ તો અમે જનરલી રૂબરૂ થતા હોઈએ છીએ એવા વ્યક્તિઓથી જે ખૂબ જ બહોળો અનુભવ ધરાવતા હોય છે, 15-20 વર્ષનો અનુભવ હોય અને એમની પાસે અનુભવ પીરસવા માટે ઘણો હોય છે, તો જેનાથી લોકો એક ઉત્સાહિત થાય અને કંઈક જાણવા મળે. તમારી જર્ની આપણે જોઈએ તો જસ્ટ રિસન્ટલી સ્ટાર્ટ થઈ છે, પણ એમાં પણ તમે હાઈસ પર પહોંચી ગયા છો. અને આજના યુવાનોને કદાચ આ જ જોઈએ છે કે મારે ઝટ કામ કરવું છે અને ઝટ મારે તેજીમાં આગળ વધવું છે, કમાણી કરી લેવી છે. પણ ખરેખર કેટલું ઇઝી છે આ તમારા માટે? તમારી આ જર્ની કેવી રહી છે? ડેફિનેટલી હું જ્યારે ઘણા બધા યંગસ્ટર્સ જોડે મળું છું, બહુ બધા એસ્પિરેશનલ ડિરેક્ટર્સને મળું છું, તો લોકોને એવું જ લાગે છે કે પ્રોબેબલી આઈ વોઝ વેરી લકી કે મને આટલા બધા પ્રોડ્યુસર્સ કે આ ફિલ્મ ઝડપથી મળી ગઈ. અને લોકો તો એવું જ કહે છે કે તો તેર લે તો બહુ ઇઝી હોગા ના કે યુ હેવ અ બોલિવૂડ પ્રોડક્શન હાઉસ બેકિંગ અ ફિલ્મ. પણ એટલું બીઝી નથી એ સ્ટ્રગલ. ઇનફેક્ટ બધા જ કરે છે અને મારી પણ એક સ્ટ્રગલ રહી છે. અને એ સ્ટ્રગલ વખતે હું એવી ત્રણ વસ્તુ છે વિચ આઈ હેવ ઓલવેઝ કેપ્ટ ઇન માય માઇન્ડ, દેટ ઇઝ પેશન, હાર્ડવર્ક એન્ડ પર્સેવરન્સ. કેમ કે જમે ત્યારે તમે ક્યારે જો જે વસ્તુ ટ્રાય કરતા હો, તમે કોઈ વસ્તુ પરસ્યુ કરતા હો, ત્યારે જરૂરી નથી કે તમને એ ઝડપથી મળે, જરૂરી નથી કે તમને જે રીતના જોઈએ છે રીતના મળે. એ વખતે આઈ થિંક સો તમારું પેશન, તમારું પર્સેવરન્સ અને તમારો હાર્ડવર્ક આ ત્રણ વસ્તુ છે જે તમને કામ આવે એન્ડ વિચ મેક્સ યુ કીપ ગોઈંગ. સો મને બે યંગસ્ટર્સને બસ એ જ સલાહ આપીશ કે આ ત્રણ ક્વોલિટીઝને ક્યારે જ ના છોડતા. અને ડેફિનેટલી નથિંગ ઇઝ સો ઇઝી. તો તમારા તમને જોઈને ઘણા બધા યુવકો કહી શકાય કે એક ઇન્સ્પિરેશન લેતા હોય છે કે હવે બસ મને આના જેવું બનવું છે અને મને આ જ કામ કરવું છે. પણ ખરેખર એવી કઈ વસ્તુથી દૂર રહેવાની સલાહ તમે આપો છો કે આ ભૂલ ન થવી જોઈએ તમારાથી? હા, ઇનફેક્ટ હું એવું નહીં કહું કે પ્રોબેબલી આઈ એમ ધ મોસ્ટ ટેલેન્ટેડ ડિરેક્ટર. આઈ થિંક સો એટ વન પોઈન્ટ આઈ નો લોટ ઓફ ફિલ્મ મેકર્સ ઓર લોટ ઓફ ડિરેક્ટર્સ વર મચ મોર ટેલેન્ટેડ દેન મી. પણ તો બી લોકો આજ સુધી ફિલ્મ બનાવવાનો એમને ચાન્સ નથી મળ્યો અને તો બી બનાવી રહ્યા છે. આઈ થિંક સો એ પર્સેવરન્સ છે અને એ ચાહત જ છે અને એ ધગસ જ છે. આઈ થિંક સો એ વસ્તુ જ છેલ્લે તમ ઇટ કીપ્સ યુ ગોઈંગ. અને આઈ થિંક સો એ વસ્તુ ક્યારે છોડવી નહીં. તમારી બીજી પહેલી ફિલ્મ હોય કે બીજી ફિલ્મ હોય કે ત્રીજી ફિલ્મ હોય, આ તો ઇનફેક્ટ મારી જર્નીની ખાલી સ્ટાર્ટિંગ છે. બહુ બધું કરવું છે આગળ અને હું હંમેશા કોશિશ કરીશ કે આ જે ત્રણ ક્વોલિટીઝ મેં મેન્શન કરી એને ક્યારે જ નહીં છોડું અને રીતે જ ફિલ્મ બનાવતો રહીશ. ચોક્કસ, મહેનત તો હંમેશા દરેક કામમાં લાગતી જ હોય છે અને એક તમારું ડેડિકેશન હોય કામ માટે તો એ વધારે સારી રીતે થતું હોય છે અને પસંદગીનું કામ હોય તો વધારે સારી રીતે થતું હોય છે. તમે જે રીતે કહ્યું આગળ નવી બે મૂવી ફેન્ટમ સાથે તમે ગુજરાતી મૂવીઝ લઈને આવી રહ્યા છો તો એની પણ ઇંતજાર રહેશે. અને અમારા ટીમ તરફથી આપને શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ અમારી સાથે. થેન્ક્સ અ લોટ નિશા ફોર કોલિંગ મી.